મારા હાથમાં અત્યારે તમે જોઈ શકો છો આ બીચ છે, અને તમને આનું એક જાદુ બતાવું. જોજો ધ્યાનથી. આ બીજ છે અને આ બીજને કહેવાય અરીઠા. પહેલાં આપણે જે શેમ્પુ સાબુ કાંઈ નહોતા વાપરતા, એના પહેલાં આપણે આનાથી જ માથું અને મોઢું ને બધું ધોતા. મોઢું તો ના ધોવાય, આંખમાં જાય તો બહુ ભરે, એટલે માથું ધોતા. સ્પેશિયલ વાળ માટે બહુ સારું છે, કે વાળ ખરતા હોય, કાંઈ કોઈ પ્રોબ્લેમ હોય તો એને. એટલે અમે આજે અહીંયા શિશુ મંદિરમાં આવ્યા હતા, જે મુંદ્રાની એક બહુ મોટી સ્કૂલ છે. ત્યાં આગળ 20-25 જેટલા અમે બીજ વાવ્યા, મેં અને ઓમભાઈ નદીને. તો બસ એ હતું તમને એક કહેવાનું. જો આ કેટલા ફીણ થાય છે, સાબુ કે શેમ્પુની તમને જરૂર ના પડે. આમાં આપણી જેને કહેવાય ને કે કાંઈ નહોતું ને, ત્યારે પણ આપણે બધી રીતે આરામથી, આપણો દેશ એવો છે કે આરામથી જીવતા હતા આપણે, અને અત્યારે પણ જીવીએ છીએ. અત્યારે અહીંયા સૌથી મોટું વાવાઝોડું આવીને જતું રહ્યું, પણ તોય આખા કચ્છની અંદર એક પણ કોઈનો જીવ નથી ગયો. પશુ પક્ષીને એ બધાના જીવો ગયા છે. આપણે તો માણસ ક્યાંય પણ જતા રહીએ, ક્યાંક છુપાઈ જઈએ, કોઈકની ત્યાં શરણ લઈ લઈએ, પણ એ કઈ જગ્યાએ જાય? એટલે એમના જીવો ગયા છે, પણ આપણા માણસમાંથી કોઈનું મૃત્યુ થયું એવી કોઈ હજી ખબર મળી નથી. અને મળી હશે તો પણ મળી નથી, એમ હજી સુધી નથી મળી. આજે ત્રીજો દિવસ છે કે જે વાવાઝોડું જતું રહ્યું એના પછી પણ આજે ત્રીજો દિવસ છે અમે આવ્યા છીએ. અમે કાલ પણ 20-25 જેટલા બીજથી અમે વૃક્ષો વાવ્યા, કેમકે ઘણા બધા પડી ગયા છે તો નવા વાવવા પડશે આપણે બધાએ સાથે મળીને. તો હું તમને પણ એક રિક્વેસ્ટ કરીશ કે એક તમને પ્રાર્થના કરીશ કે તમે પણ તમારી આજુબાજુમાં નવા ઝાડ વાવજો હવે, કેમકે જે આપણે ઝાડો કાપ્યા છે એના લીધે જ વાવાઝોડું આવ્યું હતું, કે જેને કહેવાય ઘણું બધું આપણે દૂષિત કરી નાખ્યું છે. તો હવે આવું કાંઈ ના બને એના માટે આપણે સક્રિય રહી અને આપણા આગળની પેઢીને આપણે કાંઈ આપતા જઈએ. જય શ્રી રામ. અત્યારે આવ્યા છીએ સડાઉ, જે જડેશ્વર મંદિર છે, અને એનો રસ્તો બંધ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એના રસ્તા ઉપર જ વર્ષો જૂનો લીમડો પડી ગયો છે. આગળ પણ એક લીમડો પડી ગયો છે, આ જોઈ લો તમે. તો ચાલો ત્યાં જઈને આપણે થોડાક ઝાડવા વાવીએ. ઘણા બધા ઝાડવા પડી ગયા છે, તો આપણે બીજા થોડાક ઝાડવા વાવી દઈએ. આમ થોડા થોડા ખડા બનાવજો તો પાણી રેવા થાય. આને તો લીમડાને તો કાઢી નાખતું નહીં. ફલન રહ્યો લીમડો. આ રીતે અહીંયા હશે બીલી પત્ર. બીલી પત્ર તો આવ્યું તે મોટો ઝાડ હોય ને ત્યાં વાવી નાખો. અહીંયા વાવી નાખજો કઈ. અહીંયા અહીંયા ભલે ના લાઈન માં થઈ આવે છે.
એમ ખબર પડે થોડા ખાડા હશે તો કઈ વાવેલો છો તો પાણી દેતા રહેશે. અરીઠા ક્યાં વાવ્યા? ક્યાં વાવ્યો? અહીંયા આ શું વાવ્યો? અહીંયા ગુલમોર વાવ્યું અને પુત્ર રત્ન વાવ્યું. એ તો મોટા મોટા ઝાડ છે. મોટા છે. આ તો એક અરીઠો અહીંયા નાખી દો હજી. નહીં જમે? હાઉ જમે. કા પાછળ નાખી દઉં હું. એ નાખી દઉં? હા હા. મંદિરે આવેલા હતા અને અહીંયા નેટ નતું હાલતું બે દિવસથી. ઓમભાઈનું ઓમભાઈએ મહાદેવ પાસે નેટ માંગ્યું. નેટ સાચે આવી ગયો યાર. ઓમ 3 દિવસ હેરાન થતો તો રસ્તામાંથી નીકળ્યો અહીંયા આવ્યો તોય નતો આવતો. પછી અહીંયા આવીને જોયો તો નેટ આવતો જ નતો. તમે મહાદેવને કીધું એ મહાદેવ નેટ મોકલી દો તો નેટ ચાલુ થઈ ગયું. બે ત્રણ કામ હતા બાકી. ઈ ભગવાનને કીધું ને ભગવાન નેટ મોકલી દીધું સાચે. અહીંયા આવીને નેટ માંગ્યું. બોલો જય જટેશ્વર. માણસ આવીને કઈ ભક્તિ માંગે. આપણે માંગવું ને મહાદેવ પાસે તો શું માંગવાનું ખબર? શું માંગવાનું? બાર 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 માંગવું હરસી દેવ શ્રી રંગ પદ સરજ અન પાયની ભક્તિ સદા સત્સંગ. આ મહાદેવે માંગ્યું હતું રામ ભગવાન પાસે. જયારે રામ ભગવાન નો રાજ્યાભિષેક થયો હતો ને એ સમયે તમે શું માંગશો? ભક્તિ કે મહાદેવ અમે તને ક્યારે ભૂલીએ નહીં. હા બસ ઈજ માંગવાનું, બીજું કઈ નહીં માંગવાનું. क्या ये फूल? फूल का नाम पता है? फूल का नाम व्हाइट कलर. पापा का यहाँ पे देखो, यहाँ पे भी एक फूल है. यहाँ पे भी देखो પાંચ વાગ્યા. આપણે કેટલા વાગ્યા હતા? એક દોઢ કલાક જેવું થઈ ગયું ને. દોઢ કલાક થઈ ગયું. પોણા ચાર ખણા વાગ્યા આવ્યા. ખારેક કચ્છી માવો. અને બીજું પણ અમે અહીંયાથી લઈ જઈએ છીએ એ છે લીંબુ. લીંબુ પાણી જે સુગંધ આવે. હા આમાંથી અડધા અડધા કરી નાખો બે. એમાં લીંબુ તો ખણીએ ચણાવા હેડાવા. હા રાધે ભગવાનની ખણીએ ચણાવા. જય શ્રી રામ. હર હર મહાદેવ. અમે આવ્યા છીએ જોટેશ્વર મહાદેવ અને જોટેશ્વર મહાદેવના તમને દર્શન કરાવું. હર હર મહાદેવ. આ મંદિર છે અને આ બે શિવલિંગ છે સાથે. બોલાડે મહાદેવ.